नमस्ते विद्यार्थी मित्रों, छेला लेक्चर में आपणे द्वितीय विकलन अने स्वाध्याय 5.7 ना 1-14 दाखला विषे माहिती लीधी थी। क्लियर? तो आजना लेक्चर में आगळ वधीए, जोईए स्वाध्याय 5.7 नो दाखला नंबर 15। जो वाय बराबर 500e7x + 600e -7x होय तो साबित करो के डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर बराबर 49y। टूंक में आपणे अहींया द्वितीय विकलन मेळववानुं छे अने एनो जवाब 49y छे तेवुं साबित करवानुं छे। तो शरूआत करीए दाखलानी। वाय बराबर 500e7x + 600e -7x आ आपणने आपेलुं छे। हवे प्रथम विकलन मेळवीए तो dy बाय डी एक्स बराबर अहीं 500 अचल छे, e7x नुं विकलन थशे, e7x नुं विकलन, e7x पण हजी घातनुं विकलन बाकी छे एटले के ddx 7x। ए ज रीते प्लस 600 अचल पद छे, e−7x નું વિકલન e−7x અને હજી ઘાતનું વિકલન બાકી એટલે કે −7x નું વિકલન બાકી છે। તો 7x નું વિકલન શું થશે મિત્રો? 7 થશે, એને આગળ લઈ લઈએ તો 7 × 500 × e·7x। સેમ વસ્તુ અહીંયા −7x નું વિકલન −7 થશે, તો એને આગળ લઈ લઈએ તો પ્લસ ની નિશાની થઈ જશે −7 × 600e −7x। ક્લિયર? ચાલો, તો આ જે પદ મળે છે આપણને તે dy બાય dx મળ્યું। હવે આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે તો આનું ફરી વખત x ને સાપેક્ષ વિકલન કરીએ તો d²y/dx² બરાબર અહીંયા 7 × 500 અચળ પદ છે તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, e·7x નું વિકલન થશે, e·7x નું વિકલન e·7x અને હજી ઘાતનું વિકલન બાકી તો લખીએ ddx 7x। સેમ વસ્તુ અહીંયા થશે, −7 × 600 અચળ પદ છે, e·7x નું વિકલન e·7x અને હજી ઘાતનું વિકલન બાકી તો તેને આપણે લખીએ ગુણાકારમાં। ક્લિયર? તો હવે 7x નું વિકલન થશે 7, એને પણ આપણે આગળ લઈ લઈએ તો 7 × 7 × 500 × e·7x। સેમ વસ્તુ, −7x નું વિકલન −7 થશે, આગળ લઈ લઈએ તો −±+7 × 7 × 600 e·7x। અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આ પદનો આપણે ગુણાકાર નહીં કરાવીએ। શું કામ? આપણે 49y એવું સાબિત કરવાનું છે તો આમાંથી 49 આપણે કોમન કાઢવા પડશે, બરાબર? તો ગુણાકાર આપણે કરાવતા નથી। તો હવે જોઈ શકીએ બંને પદમાંથી 7 × 7 = 49 કોમન નીકળી શકે તો 49 સામાન્ય લઈએ તો કાઉન્ટ્સમાં વધશે 500e·7x + 600e −7x। હવે તમે અહીંયા જોઈ શકો મિત્રો, 500e·7x + 600e −7x એ તો આપણી રકમ જ હતી અને એને આપણે શું કહીએ છીએ? વાય। તો આના બરાબર લખી શકીએ 49y, d²y/dx² બરાબર 49y, જે સાબિત થાય છે। ક્લિયર? ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે, માત્ર તમારે બે વખત વિકલન જ કરવાનું છે। ચાલો, તો આ જ રીતે જોઈએ દાખલા નંબર 16, e·y (x+1) = 1 હોય તો સાબિત કરો કે d²y/dx² = dy/dx² અહીં ધ્યાન રાખજો મિત્રો, d²y/dx² એટલે દ્વિતીય વિકલન છે,
અને dy by dx હોલ સ્ક્વેર, dy by dx એટલે આપણે પ્રથમ વિકલન કહીએ છીએ અને એનો આખાનો વર્ગ છે. તો સાબિત શું કરવાનું છે? દ્વિતીય વિકલન અને પ્રથમ વિકલનનો વર્ગ બંને પદ સમાન છે તેવું આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? ચાલો, તો e raise to y into x plus 1 બરાબર 1 આપણને આપેલું છે. હવે સૌથી પહેલા તો આપણે dy by dx મેળવવું પડશે પ્રથમ વિકલન. તો પ્રથમ વિકલન મેળવવા માટે અહીંયા x plus 1 ને સૂત્રનો કર્તા બનાવીએ. તો e raise to y છે તે 1 ના છેદમાં જશે, એટલે 1 upon e raise to y, અને 1 ના છેદમાં e raise to y એટલે આપણે એને કહી શકીએ e ની માઇનસ y ઘાત. બરાબર, છેદમાં જે પદ છે તે અંશમાં આવશે તો ઘાત કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. તો આખું પદ આપણને શું મળ્યું? x plus 1 બરાબર e raise to minus y. ક્લિયર? હવે પ્રથમ વિકલન મેળવવા માટે આ પદનું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરશું. તો લખીએ, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા અહીંયા વિકલન કરશું તો x નું વિકલન થશે 1 પ્લસ 1 નું વિકલન થશે 0. એ જ રીતે e raise to minus y નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં e raise to minus y નું વિકલન શું થશે? e raise to minus y જ થશે, પણ હજી ઘાતનું વિકલન બાકી છે એટલે કે અહીંયા લખવું પડશે ddx minus y. ક્લિયર? ચાલો, તો હવે સાદુરૂપ આપીએ તો 1 બરાબર e raise to minus y એઝ ઇટ ઇઝ, માઇનસ વાયનું વિકલન મેળવીએ તો એમાં માઇનસ 1 છે એ અચળ પદ છે, તો આગળ લઈ લઈએ તો માઇનસ 1 આગળ લઈએ અને વાયનું વિકલન થશે dy by dx. ક્લિયર? આમાંથી dy by dx ને સૂત્રોનો કર્તા બનાવીએ તો dy by dx બરાબર આવશે 1 છેદમાં માઇનસ e raise to minus y. તો ફરી પાછું જે છેદનું પદ છે તેને અંશમાં લઈ જઈએ તો માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે અને e raise to minus y ઘાત છે તે કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. તો dy by dx બરાબર આપણને મળશે માઇનસ e raise to y, અને આને આપી દઈએ આપણે પરિણામ નંબર 1. ચાલો, તો હવે dy by dx ની કિંમત આપણને મળી ગઈ. આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે તો ફરી વખત આનું x ને સાપેક્ષ વિકલન કરીએ. તો લખીએ d square y by dx square બરાબર, અહીંયા x ને સાપેક્ષ વિકલન કરશું મિત્રો તો માઇનસ 1 અચળ પદ છે એઝ ઇટ ઇઝ રહેશે, e raise to y નું વિકલન e raise to y, અને હજી ઘાતનું વિકલન બાકી એટલે કે y નું વિકલન. તો y નું વિકલન શું થશે મિત્રો? dy by dx. ક્લિયર? તો d square y by dx square બરાબર માઇનસ e raise to y ઇન્ટુ dy by dx. હવે માઇનસ e raise to y છે એને આપણે શું કહી શકીએ છીએ? dy by dx. તો અહીંયા જે માઇનસ e raise to y મળે છે એની જગ્યાએ આપણે મૂકી શકીએ dy by dx. તો dy by dx ઇન્ટુ dy by dx, અને અહીંયા કારણ તરીકે લખવાનું પરિણામ નંબર 1. તો માટે d square y by dx square બરાબર dy by dx ઇન્ટુ dy by dx એટલે કે dy by dx હોલ સ્ક્વેર, જે સાબિત થાય છે. ક્લિયર? ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો, પરંતુ અવારનવાર તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. હવે જોઈએ સ્વાધ્યાય 5.7નો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 17. જો y બરાબર tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર હોય તો સાબિત કરો કે x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 1 y1 બરાબર 2. આવું આપણે સાબિત કરવાનું છે મિત્રો. તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે y1 અને y2 એટલે શું? તો કે y1 એટલે પ્રથમ વિકલન, જે આપણે dy by dx મેળવીએ છીએ તે જ પ્રથમ વિકલન y1 છે, અને y2 નો અર્થ આપણે શું સમજશું મિત્રો? દ્વિતીય વિકલન છે. બરાબર, તો અહીંયા આપણે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન બંને મેળવવું પડશે. તો દાખલાની શરૂઆત કરીએ. y બરાબર tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર આવું આપણને આપેલું છે. તો પ્રથમ વિકલન મેળવીએ. પ્રથમ વિકલન એટલે કે dy by dx બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરવાનું છે.
तो पहला विकलन थशे बे घातनु, बे घात आगळ आवशे अने एक घात ओछी एटले के टू टेन इनवर्स एक्स, बराबर। तो आ बे घातनु विकलन थयु, पण हजी टेन इनवर्स एक्स नु विकलन बाकी छे। क्लियर? चलो तो हवे टेन इनवर्स एक्स नु विकलन आपणे आवडवुं जोईए, सूत्र तमने ख्याल होवो जोईए। टेन इनवर्स एक्स नु विकलन शुं थशे? वन अपॉन वन प्लस एक्स स्क्वेर। तो डीवाय बाय डी एक्स ने आपणे कहीए वाय वन इज इक्वल टू टू टेन इनवर्स एक्स, अने टेन इनवर्स एक्स नु विकलन वन अपॉन वन प्लस एक्स स्क्वेर। क्लियर? आ आपणने डीवाय बाय डी एक्स मळे छे। હવે આપણે જે પદ સાબિત કરવાનું છે મિત્રો તે જોઈએ। તો અહીંયા આપણને આપેલું છે વાય વન ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન, આ બંને પદનો ગુણાકાર છે। તો અહીંથી આપણે જોઈ શકીએ મિત્રો, જો વન પ્લસ એક્સ સ્ક્વેરનો ગુણાકાર વાય વન સાથે કરીએ તો આપણને આવું કંઈક પદ મળી શકે છે, બરાબર। તો આનું સાદુરૂપ આપશું પહેલાં, તો વન પ્લસ એક્સ સ્ક્વેરનો ગુણાકાર વાય વન સાથે કરીએ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? टू टेन इनवर्स एक्स। क्लियर? हवे टेन इनवर्स एक्स होल स्क्वेर होय तो एने आपणे शुं कही शकीए छीए? वाय। परंतु अहीं आपणे शुं मळे छे? टेन इनवर्स एक्स। जो आनो वर्ग आपणे मळी जाय तो एने आपणे शुं कही शकीए? वाय कही शकीए। तो अहीं वर्ग लावा माटे आपणे बंने बाजु वर्ग लेवो पड़शे, बराबर। तो अहीं लखवानुं बंने बाजु वर्ग लेता, હવે બંને પદનો વર્ગ લઈએ તો અહીંયા ગુણાકારમાં બે પદ છે, બંનેનો વર્ગ થશે। તો પહેલાં લખીએ વાય વનનો વર્ગ ઇન્ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર। સેમ વસ્તુ અહીંયા બેનો વર્ગ થશે ચાર, અને ટેન ઇન્વર્સ એક્સનો પણ વર્ગ। હવે ટેન ઇન્વર્સ એક્સનો વર્ગ એને તો આપણે શું કહી શકીએ છીએ? વાય। તો માટે અહીંયા લખીએ વાય વનનો સ્ક્વેર ઇન્ટુ वन प्लस एक्स स्क्वेर होल स्क्वेर इज इक्वल टू फोर इंटू वाय। क्लियर? चलो तो हवे आनु आपणे द्वितीय विकलन आपशू। हवे कोईपण प्रकारनुं सादुरूप आपणे आपी शकता नथी, तो हवे आनु द्वितीय विकलन मेळवीए। तो लखीए बंने बाजू एक्स ने सापेक्ष विकलन करता, तो एक्स ने सापेक्ष विकलन करशू मित्रों तो अहींया वपराशे गुणाकारनो कार्य नियम, बे पदनो गुणाकार छे। क्लियर? तो पहलू पद अचल एटले के वाय वन स्क्वेर अचल, बीजा पदनु विकलन एटले के डी डी एक्स वन प्लस एक्स स्क्वेर होल स्क्वेर। पहलू पद अचल बीजा पदनु विकलन वत्ता बीजू पद अचल एटले के वन प्लस एक्स स्क्वेर होल स्क्वेर अचल, पहला पदनु विकलन एटले के डी डी एक्स वाय वन नो स्क्वेर इज इक्वल टू, आ बाजु विकलन करशू तो चार अचल पद छे અને વિકલન થશે વાયનું એટલે કે ડીવાય બાય ડીએક્સ। ક્લિયર? ચાલો તો હવે અહીંયા આપણે વિકલન આપીએ તો વાય વનનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ, સૌથી પહેલાં અહીંયા વિકલન થશે બે ઘાતનું, બે ઘાત આગળ આવશે એટલે કે વન પ્લસ એક્સ સ્ક્વેરની વન ઘાત, અને હજી વન પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન બાકી છે। એ જ રીતે અહીંયા વન પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, વાય વન સ્ક્વેરનું વિકલન થશે તો બે ઘાત આગળ આવશે એટલે ટુ વાય વન, પણ હજી વાય વનનું વિકલન બાકી એટલે અહીંયા આપણે લખશું ડી બાય ડી એક્સ વાય વન ઇઝ ઇક્વલ ટુ ફોર ડીવાય બાય ડી એક્સ। તો હવે વિકલન આપીએ, અહીંયા જોઈ શકીએ મિત્રો વન પ્લસ એક્સ સ્ક્વેર વનનું વિકલન થશે ઝીરો, એક્સ સ્ક્વેરનું વિકલન થશે ટુ એક્સ। તો વાય વન સ્ક્વેર એઝ ઇટ ઇઝ, ટુ ઇન્ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર પણ એઝ ઇટ ઇઝ, અને વન પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન થશે ટુ એક્સ। એ જ રીતે વન પ્લસ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, ટુ વાય વન પણ એમને એમ રાખીએ, અને વાય વનનું એક્સને સાપેક્ષ વિકલન, તો વાય વન એટલે તો પ્રથમ વિકલન છે, એનું પણ એક્સને સાપેક્ષ વિકલન કરીએ તો શું થાય? દ્વિતીય વિકલન। તો અહીંયા આપણે લખશું વાય ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર ડીવાય બાય ડી એક્સ, અને ડીવાય બાય ડી એક્સ એટલે શું થશે મિત્રો? વાય વન। ક્લિયર? ચાલો તો અહીંયા આપણને દ્વિતીય વિકલન પણ મળી ગયું। હવે આપણે જે પદ સાબિત કરવું છે મિત્રો
एनी जमणी साइड आपणे चेक करिए तो मात्र बे ज मळे छे, बराबर। अहींया आपणे जमणी साइड में केटला मळे छे 4y1, तो तमाम पद माथी आपणे 2y1 कॉमन काढी शकीए छीए। अहींया पण 2y1 मळे छे अने अहींया पण 2 into y1 मळे छे, तो बधा ज पद माथी 2y1 कैंसल करिए अथवा तो आखा पद ने 2y1 वडे डिवाइड करिए तो अहींया मळशे y1 स्क्वेर इंटू वन प्लस एक्स स्क्वेर। टू वाई वन आपणे कैंसल करवाना छे तो अहीं मात्र y1 ज रहेशे, तो y1 इंटू वन प्लस एक्स स्क्वेर इंटू टू एक्स। एज रीते अहींथी 2y1 कैंसल करिए तो वन प्लस एक्स स्क्वेर होल स्क्वेर इंटू टू वाई वन कैंसल, खाली मळशे y2 इज इक्वल टू अहीं मळशे बे, जे साबित थाय छे। अपने जोई शकीए 2y1 वडे आखा पद ने डिवाइड करिए तो जे पद साबित करवानुं कीधेलुं छे ते आपणने मळी जाय छे, बराबर। तो अहीं आपणे स्वाध्याय 5.7 कम्प्लीट करीए छीए मित्रों, अने हवे पछीनो जे टॉपिक छे मध्यकमान प्रमेय, रोलनुं प्रमेय अने स्वाध्याय 5.8, आ त्रणेय टॉपिक मित्रों तमारा सिलेबसमां छे नहीं, बराबर। मध्यकमान प्रमेय, रोलनु प्रमेय अने स्वाध्याय 5.8, तो आ जे त्रण वस्तु छे, त्रण टॉपिक छे, ए आपणे करवानी कोई जरूरियात रहती नथी। तो हवे आपणे जोईए प्रकीर्ण उदाहरण, आपणी टेक्स्ट बुकना एक्जाम्पल, एमां उदाहरण नंबर 44 जोईए। एक्स विषे विकलित मेळववानुं छे एटले के डीवाय बाय डीएक्स मेळववानुं छे, तो एमां सौथी पहेलो एक्जाम्पल वाय बराबर अंडररूट 3x प्लस 2 प्लस 1 अपॉन अंडर रूट 2x स्क्वेर प्लस 4। तो आपणे एक्स विषे विकलित मेळववानुं छे एटले के डीवाय बाय डीएक्स मेळववानुं छे। खूब ज सीम्पल एक्जाम्पल छे मित्रों, आपणने ख्याल छे वर्गमूळ एटले केटली घात थशे, 1/2 घात थशे। तो अहींया आपणे पहेला सादुं रूप आपी दईए तो लखी शकीए वाय बराबर 3x प्लस 2 नी 1/2 घात प्लस वर्गमूल એટલે 1/2 ઘાત, પરંતુ 1 ના છેદમાં 1/2 ઘાત છે। જો આને અંશમાં લઈ જઈએ તો -1/2 ઘાત થશે, એટલે કે અહીંયા લખી શકીએ 2x² + 4 ની -1/2 ઘાત, ક્લિયર। ચાલો તો હવે બંને બાજુ x વિશે વિકલિત મેળવીએ તો લખીએ dy/dx બરાબર। ચાલો સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ લાગશે, पहला आ पद नु विकलन थशे तो आ पद नु विकलन करवा माटे 1/2 घात आगळ आवशे, तो 1/2 घात आगळ 3x प्लस 2 नी 1 घात ओछी एटले के 1/2 माइनस 1 घात, अने हजी 3x प्लस 2 नु विकलन बाकी छे, तो अहीं लखी शकीए ddx 3x प्लस 2, क्लियर। एज रीते आ पद मां पण एज रीते थशे, -1/2 घात आगळ आवशे, तो -1/2 ने आगळ लईए तो -1/2 इंटू 2x² प्लस 4 एनी 1 घात ओछी एटले के -1/2 माइनस 1, अने हजी 2x² प्लस 4 नुं विकलन बाकी, तो एने आपणे गुणाकारमां लखीए। चालो तो 1/2 एज इट इज राखीए, 3x प्लस 2 एनी 1/2 माइनस 1 घात, सादुरूप आपीए तो -1/2 घात वधे, अने 3x प्लस 2 नुं विकलन शुं थशे मित्रों, मात्र 3, 3x नुं विकलन 3 अने 2 नुं विकलन 0। एज रीते -1/2 एज इट इज, 2x² प्लस 4 -1/2 माइनस 1, जो बे लसा लईए तो -1 माइनस 2 एटले -3/2 घात मळशे, અને 2x² + 4 નું વિકલન, તો અહીંયા 2 ઘાત આગળ આવશે અને આનું વિકલન થશે 4x, ક્લિયર। 4 નું વિકલન થશે 0। તો હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો, જે માઈનસ ઘાત છે એને આપણે છેદમાં મોકલી દેશું તો 3 અહીંયા અંશમાં વધશે, છેદમાં 2 હતા અને આ 1/2 ઘાત એટલે આપણે એને વર્ગમૂળ કહી શકીએ, એટલે કે 3ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3x + 2। એ જ રીતે અહીંયા -3/2 ઘાત છે મિત્રો,
छेद में जैसे तो प्लस थ्री बाय टू घात थे अने वधे शू तो के माइनस फोर एक्स ना छेद में बे अँ बे कैंसल थे तो मात्र वधे टू एक्स छेद में टू एक्स स्क्वेर प्लस फोर नी प्लस थ्री बाय टू घात माइनस घात है छेद में मोकलीए तो शू थे प्लस थ्री बाय टू घात आ आपने मळशे डीवाय बाय डी एक्स अने आ आपणो फाइनल आंसर थशे। हवे कोईपण प्रकारनुं सादुरूप आपणे अहींया आपी शकीए नहीं। हवे जोईए उदाहरण नंबर 44 नो बीजो दाखलो। वाय बराबर ई रेस टू सेक वर्ग एक्स प्लस थ्री कोस इनवर्स एक्स होय तो डीवाय बाय डी एक्स मेळवानुं छे। अहींया खास ध्यान राखजो मित्रों ईना घात में सेक वर्ग एक्स आपेलू छे बराबर। तो प्रथम विकलन मेळवीए तो लखीए डीवाय बाय डी एक्स बराबर सौथी पहला तो सरवाळानो कार्यनियम लागशे विकलन थशे ई रेस टू सेक वर्ग एक्स नो। हवे ईना घात में चल किंमत होय तो तेनु विकलन शुं थाय मित्रों तेनु तेज रहे तो ईना घात में सेक वर्ग एक्स तेनु विकलन ईनु ईज पद रहेशे परंतु हजी घात में जे पद छे तेनु विकलन बाकी क्लियर। एज रीते अहीं त्रण अचल पद छे विकलन थशे कॉस इनवर्स एक्स नु अने कॉस इनवर्स एक्स नु विकलन माइनस वन अपॉन अंडर रूट वन माइनस एक्स स्क्वेर आ सूत्र तमने ख्याल होवो जोईए मित्रों कॉस इनवर्स एक्स नु विकलन माइनस वन अपॉन अंडर रूट वन माइनस एक्स स्क्वेर क्लियर। चलो तो ई रेस टू सेक वर्ग एक्स एज इट इज सेक वर्ग एक्स नु विकलन करिए तो सौथी पहला विकलन थशे घात नु बे घात आगळ आवशे एटले के टू सेक एक्स अने हजी पण सेक एक्स नु विकलन बाकी क्लियर। अहींया माइनस आगळ लई लईए तो माइनस त्रण ना छेद मा वर्गमूळ मा वन माइनस एक्स स्क्वेर क्लियर। चलो तो हवे सेक एक्स नु विकलन बाकी छे सेक एक्स नु विकलन शुं थशे मित्रों सेक एक्स इंटू टेन एक्स बराबर। तो आनु जे विकलन छे सेक एक्स इंटू टेन एक्स ए लखीए तो ई रेस टू सेक वर्ग एक्स इंटू टू सेक एक्स एज इट इज अने सेक एक्स नु विकलन सेक एक्स इंटू टेन एक्स माइनस त्रण ना छेद मा वर्गमूळ मा वन माइनस एक्स स्क्वेर। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો સેક એક્સ ઇન્ટુ સેક એક્સ એટલે સેક વર્ગ એક્સ થઈ જશે બે આગળ લઈ લઈએ સેક એક્સ ઇન્ટુ સેક એક્સ એટલે સેક વર્ગ એક્સ ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ સેક વર્ગ એક્સ માઇનસ ત્રણના છેદમાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર આ આપણને મળશે ડીવાય બાય ડી એક્સ। આ આપણો ફાઇનલ આન્સર થશે મિત્રો। હવે આપણે કોઈ પણ પ્રકારનું સાદુરૂપ અહીં આપી શકશું નહીં। હવે જોઈએ ઉદાહરણ નંબર 44 નો ત્રીજો દાખલો। વાય બરાબર લોગ ઓફ લોગ એક્સ બેઝ 7 ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો ખાસ ધ્યાનથી આને સમજજો। અવારનવાર બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાઈ ગયેલો છે બરાબર તો વ્યવસ્થિત રીતે આને સમજજો। પદ આપણને આપેલું છે વાય બરાબર લોગ ઓફ લોગ એક્સ પરંતુ ધ્યાન રાખજો મિત્રો અહીંયા બેઝ આપણને 7 આપેલો છે। જ્યારે આપણે લોગનું સૂત્ર ભણી ગયા વિકલનનું ત્યારે પણ મેં તમને કીધું હતું કે લોગનું વિકલન ક્યારે થશે કે જ્યારે બેઝ ઈ હોય ત્યારે ઈ સિવાયનો બેઝ હોય તો આનું વિકલન થઈ શકે નહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો અહીંયા જે પદ આપેલું છે આનું આપણે વિકલન કરી શકતા નથી બરાબર। તો વિકલન કરવા માટે શું કરવું પડશે તો કે પહેલાં જે આ બેઝ છે એને બદલવો પડશે ચેન્જ કરવો પડશે। તો આ બેઝ ચેન્જ કરવા માટે શું કરશું આપણે ભણી ગયા છીએ અગાઉના લેક્ચરમાં આધાર પરિવર્તનનો નિયમ વાપરવો પડશે બરાબર। તો ખાસ ધ્યાનથી સમજો આધાર પરિવર્તનનો નિયમ અહીંયા આધાર પરિવર્તન કરવા માટે સૌથી પહેલાં લોગ છે તે લોગ એક્સને લાગે એટલે કે લોગ ઓફ લોગ એક્સ છેદમાં જે બેઝ છે તે લખીએ એટલે કે લોગ 7 ક્લિયર। અહીંયા જે 7 બેઝ છે એ હવે થઈ જશે ઈ
तो आज नियम वापरेलो छे मित्रों ते आधार परिवर्तन नो नियम छे। अहीं काउंट्स में तमारे लखवू पड़शे आधार परिवर्तन। क्लियर? बेज ई होय तो ज आ पदनु विकलन थई शके, बाकी विकलन थई शके नहीं। तो आपणे अहीं बेज चेन्ज करेलो छे एटले के आधार ने बदलावेलो छे। हवे आखा पदनु आपणे विकलन करी शकीए। तो अहीं जोई शकीए मित्रों बे पद आपेला छे भागाकारमां छे, तो भागाकारनो कार्य नियम वापरवो पड़शे ने। ध्यान राखजो अहीं भागाकारनो कार्य नियम वपराशे नहीं, कारण के छेदनु पद छे लॉग सेवन, अने लॉग सेवन छे ई अचल पद छे। तो मात्र जे अंशनु पद छे एनु ज विकलन थशे। तो अहीं भागाकारनो कार्य नियम वापरवानी कोई जरूरियात नथी। तो डायरेक्ट लखीए डीवाई बाय डीएक्स बराबर वन अपॉन लॉग सेवन। आ अचल पद छे मित्रों, विकलन थशे अंशनु ज, एटले के डी डी एक्स लॉग ऑफ लॉग एक्स आ पदनु विकलन थशे। हवे अहीं बेज नथी लखेलो एनो अर्थ शुं थशे, बेज में कयुं पद छे ई, तो आ पदनु आपणे विकलन करी शकशुं। तो वन अपॉन लॉग सेवन एज इट इज राखीए, लॉग ऑफ लॉग एक्स नु विकलन करवानुं छे। तो पहला विकलन करशुं लॉगनु, लॉगनु विकलन थशे एकना छेदमां आखुं पद एटले के लॉग एक्स। आ विकलन थयेलुं छे लॉगनु, तो हजी पण खूणानुं विकलन बाकी एटले अहीं लखवुं पड़शे डी डी एक्स लॉग एक्स। अने लॉग एक्स नुं विकलन शुं थशे मित्रों, वन अपॉन एक्स। तो वन अपॉन लॉग सेवन इंटू वन अपॉन लॉग एक्स इंटू वन अपॉन एक्स, छेदना त्रणेय पदनो गुणाकार करिए तो वन अपॉन एक्स इंटू लॉग एक्स इंटू लॉग सेवन आ आपणो फाइनल आंसर मळशे। क्लियर? खूब ज अगत्यनो दाखलो छे मित्रों, अवारनवार आ दाखलाने रिपीट करजो, अवारनवार आ दाखलानी प्रेक्टिस करजो, बराबर। हवे जोईए प्रकीर्ण उदाहरण नंबर 45, एमां पहेलो दाखलो वाय बराबर कॉस इनवर्स ऑफ साइन एक्स होय तो डीवाय बाय डी एक्स मेळवानुं छे। आपणे भणी गया छीए मित्रों चेप्टर नंबर 2 त्रिकोणमितीय प्रतिविधेय। जो बहारनुं विधेय कॉस इनवर्स होय तो अंदरनुं विधेय शुं राखवुं पड़े? कॉस राखवुं पड़े, बराबर। तो अहीं जे साइन एक्स छे एनुं रूपांतर आपणे शेमां करशुं मित्रों? कॉस में करवुं पड़शे, अने पछी आपणे एनुं विकलन आपवुं पड़शे। तो पहला आ पदनुं सादुरूप आपवुं पड़शे। तो अहीं लखीए वाय बराबर कॉस इनवर्स एज इट इज, साइन एक्सनुं रूपांतर आपणे कॉस में करवानुं छे। तो आपणने खबर छे कॉस पाई बाय टू माइनस एक्स बराबर शुं लखी शकीए आपणे? साइन एक्स। तो साइन एक्सनी जग्याए आपणे लखशुं कॉस पाई बाय टू माइनस एक्स। आ कंसेप्ट आपणे 11th त्रिकोणमितिमां भणी गया छीए अने तमने ख्याल होवो जोईए। कॉस पाई बाय टूना गुणांकमां आगळ वधशे तो कॉसनुं रूपांतरण शेमां थाय? साइनमां थाय। અને પાઈ બાય ટુ માઇનસ એક્સ, તો પાઈ બાય ટુ માઇનસ એક્સ એટલે પ્રથમ ચરણ થાય, પ્રથમ ચરણમાં કોસ ધન છે એટલા માટે થઈને કોસ પાઈ બાય ટુ માઇનસ એક્સ બરાબર શું થશે? સાઇન એક્સ થશે। ક્લિયર? તો હવે કોસ ઇન્વર્સ અને કોસ બંને કેન્સલ, તો વાય બરાબર શું થશે? પાઈ બાય ટુ માઇનસ એક્સ। હવે આપણે આનું વિકલન મેળવી શકીએ, તો લખી શકીએ डीवाय बाय डी एक्स बराबर पाई बाय टू नु विकलन थशे जीरो माइनस एज इट इज, अने एक्स नु विकलन थशे वन। तो डीवाय बाय डी एक्स बराबर मळशे माइनस वन, आ आपणो आंसर मळशे। क्लियर? खूब ज सीम्पल एक्जाम्पल छे मित्रों। एज रीते बीजो एक्जाम्पल जोईए, वाय बराबर टेन इनवर्स साइन एक्स ना छेदमां वन प्लस कॉस एक्स होय तो डीवाय बाय डी एक्स मेळवो। આ દાખલો આપણે ચેપ્ટર નંબર 2 પણ ભણી ગયા છીએ। બહારનું વિધેય ટેન ઇન્વર્સ હોય તો અંદરનું વિધેય પહેલાં ટેન વાળું લાવવું પડે, એટલે કે સૌથી પહેલાં આ પદનું સાદુરૂપ આપશું અને પછી એનું વિકલન આપણે મેળવી શકીએ। તો સાદુરૂપ આપવું કઈ રીતે? અંદરનું પદ આપણે ટેન વાળું ગોઠવવું પડશે, બરાબર। તો અહીંયા બંને જગ્યાએ આપણે સૂત્રો વાપરવા પડશે। તો લખીએ વાય બરાબર ટેન ઇન્વર્સ કૌંસમાં साइन एक्स ने आपणे मूकी शकीए टू साइन एक्स बाय टू कॉस एक्स बाय टू,
આ સાઇન એક્સ નું સૂત્ર છે મિત્રો 2 સાઇન થીટા કોસ થીટા એટલે આપણે સાઇન 2 થીટા કહેતા હતા બરાબર તો સાઇન એક્સ ની જગ્યાએ લખી શકીએ 2 સાઇન એક્સ / 2 કોસ એક્સ / 2 એ જ રીતે છેદમાં છે 1 + cos x તો 1 + cos x એટલે 2 cos square x / 2 આ બંને સૂત્રનો તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ તો જ આ દાખલો તમે આરામથી ગણી શકો બરાબર તો હવે સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ કૌંસમાં 2 2 કેન્સલ cos x / 2 cos x / 2 કેન્સલ તો વધે શું sin x / 2 ના છેદમાં cos x / 2 એટલે કે tan x / 2 તો હવે tan ઇન્વર્સ અને tan બંને કેન્સલ વધે શું તો કે x / 2 એટલે કે y = x / 2 હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy / dx = x / 2 નું વિકલન થશે 1 / 2 આ આપણો આન્સર મળશે ક્લિયર હવે જોઈએ ઉદાહરણ નંબર 45 નો દાખલા નંબર 3 y = sin ઇન્વર્સ 2 raised to x plus 1 છેદ માં 1 plus 4 raised to x હોય તો dy by dx મેળવું તો મિત્રો આપણને ખ્યાલ જ છે બહાર નું વિધેય sin ઇન્વર્સ હોય તો અંદર નું વિધેય શું લાવવું પડશે sin લાવવું પડશે પરંતુ તેના માટે અહીંયા એક પણ પદ આપણને ત્રિકોણમિતિ નું આપેલું નથી ખાસ ધ્યાન રાખજો જો ત્રિકોણમિતિ નું પદ હોય તો આપણે સૂત્ર વાપરી શકીએ પણ અહીં ત્રિકોણમિતિ નું કોઈ પણ પદ નથી તો આ પદ નું પહેલા સાદુરૂપ આપવું પડશે અને પછી કંઈક ધારણા આપણે લેવી પડશે બરાબર તો સૌથી પહેલા કૌંસ ના પદ નું સાદુરૂપ આપણે આપીએ તો અહીં લખીએ y = sin ઇન્વર્સ કૌંસમાં 2 raised to x plus 1 તો આને આપણે લખી શકીએ મિત્રો 2 raised to x into 2 આપણને ખબર છે આધાર સરખો હોય બે પદ ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય બરાબર તો આ 2 raised to x plus 1 ની જગ્યાએ આપણે લખીએ છીએ 2 raised to x into 2 raised to 1 એ જ રીતે છેદમાં 1 plus 4 ની x ઘાત તો આપણને ખ્યાલ છે મિત્રો 4 એટલે શું તો કે 2 નો વર્ગ અને એની ઉપર પણ x ઘાત છે બરાબર તો આ પદને આપણે કઈ રીતે લખી શકીએ તો કે sin ઇન્વર્સ 2 into 2 raised to x છેદમાં 1 plus 2 raised to x હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય મિત્રો આપણને ખબર છે 2 raised to 2x તો એની જગ્યાએ આપણે લખી શકીએ 2 raised to x નો વર્ગ આ બંને પદ સમાન જ થશે અંશ નું પદ અને છેદ નું પદ 2 raised to x રાખવા માટે આપણે આ સાદુરૂપ આપેલું છે ક્લિયર તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે આ 2 raised to x છે એની જગ્યાએ જો tan થીટા આપણે લઈ લઈએ તો આખું પદ થાય 2 tan થીટા છેદમાં 1 plus tan square થીટા તો આ સૂત્ર શેનું થાય sin 2 થીટા નું સૂત્ર થાય બરાબર તો sin 2 થીટા નું સૂત્ર સેટ કરવા માટે 2 raised to x બરાબર ધારણા લેશું એટલે કે અહીંયા લખશું ધારો કે 2 raised to x બરાબર tan થીટા તો થીટા ને સૂત્ર નો કરતા બનાવીએ તો થીટા બરાબર થશે tan ઇન્વર્સ 2 raised to x અને આ કિંમત ને આપણે પાછી મૂકીએ રકમ ની અંદર તો y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 2 2 raised to x એટલે tan થીટા છેદમાં 1 plus 2 raised to x એટલે tan થીટા નો વર્ગ એટલે કે tan square થીટા તો 2 tan થીટા ના છેદમાં 1 plus tan square થીટા શેનું સૂત્ર થાય મિત્રો sin 2 થીટા નું સૂત્ર થશે અને sin ઇન્વર્સ અને sin બંને કેન્સલ તો અહીંયા વધે શું 2 થીટા તો y બરાબર 2 થીટા અને થીટા ની જગ્યાએ હવે આપણે વેલ્યુ મૂકી દઈએ tan ઇન્વર્સ 2 raised to x તો y બરાબર 2 into tan ઇન્વર્સ 2 raised to x ક્લિયર હવે આપણે આ પદનું વિકલન આપી શકીએ તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy / dx બરાબર બે અચળ પદ છે વિકલન થશે tan ઇન્વર્સ નું અને એનો ખૂણો છે 2 raised to x તો tan ઇન્વર્સ નું વિકલન શું છે મિત્રો 1 upon 1 plus x નો વર્ગ x એટલે શું તો કે 2 raised to x અને એનો પણ વર્ગ ક્લિયર આ વિકલન થયું છે tan ઇન્વર્સ નું હજી ખૂણાનું વિકલન બાકી
એટલે અહીંયા લખશું ડી ડી એક્સ ટુ રેસ ટુ એક્સ. સાદુરૂપ આપીએ તો બેના છેદમાં ટુ રેસ ટુ એક્સની બે ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ટુ રેસ ટુ ટુ એક્સ, અને બેનો વર્ગ એટલે થશે ચાર, તો વન પ્લસ ફોર રેસ ટુ એક્સ ડાયરેક્ટ આપણે લખી શકીએ. અને ટુ રેસ ટુ એક્સનું વિકલન શું થાય મિત્રો? આપણે સૂત્ર એક ભણી ગયા છીએ, અચળ પદની ચલ ઘાત એટલે કે એ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સનું વિકલન શું થશે? એ રેસ ટુ એક્સ લોગ એ. તો ટુ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? ટુ રેસ ટુ એક્સ લોગ એ, એની જગ્યાએ બે આપેલા છે એટલે લોગ ટુ. ક્લિયર? ચાલો તો અહીંયા પણ હજી પણ સાદુરૂપ આપી શકીએ, બેની એક્સ ઘાત ગુણ્યા બેની એક ઘાત, આધાર સરખો ઘાતનો સરવાળો, તો ટુ રેસ ટુ એક્સ પ્લસ વન ઇન્ટુ લોગ ટુ છેદમાં વન પ્લસ ફોર રેસ ટુ એક્સ, આ આપણો આન્સર મળશે. ક્લિયર? ખૂબ જ અગત્યનો દાખલો હતો મિત્રો, અવારનવાર આ દાખલાની પ્રેક્ટિસ કરજો. હવે જોઈએ ઉદાહરણ નંબર 46. વાય બરાબર સાઇન એક્સની સાઇન એક્સ ઘાત હોય તો ડીવાય બાય ડી એક્સ મેળવું. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, અને આવા ઘણા બધા દાખલા આપણે અગાઉના લેક્ચરમાં પણ ભણી ગયા છીએ. તો આનું વિકલન મેળવવાનું છે મિત્રો, તો સૌથી પહેલાં પદ સમજીએ. સાઇન એક્સની સાઇન એક્સ ઘાત એટલે કે આધારમાં પણ ચલ કિંમત છે, ઘાતમાં પણ ચલ કિંમત છે, આધાર અને ઘાત બંનેમાં ચલ કિંમત છે. તો આપણે અગાઉ ભણી ગયા છીએ મિત્રો, જ્યારે આધાર અને ઘાત બંને ચલ હોય ત્યારે આપણે શું કરવું પડશે? તો કે બંને બાજુ લોગ લેવો પડશે. બરાબર? તો આ દાખલામાં પણ બંને બાજુ આપણે લોગ લેવો પડશે. તો સૌથી પહેલાં લખીએ બંને બાજુ લોગ લેતા, તો અહીંયા મળશે લોગ વાય. જમણી બાજુમાં લોગ લઈએ તો ઘાતમાં જે પદ છે તે આગળ આવશે, એટલે કે સાઇન એક્સ આગળ અને લોગ ઓફ સાઇન એક્સ. ક્લિયર? અહીંયા લોગ લાગે એટલે ઘાતમાં જે પદ છે સાઇન એક્સ તે આગળ આવશે ગુણાકારમાં, એટલે કે સાઇન એક્સ ઇન્ટુ લોગ ઓફ સાઇન એક્સ. ક્લિયર? ચાલો હવે બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન આપણે કરી શકીએ. તો લખીએ બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા લોગ વાયનું વિકલન વન અપોન વાય, અને હજી વાયનું વિકલન બાકી એટલે કે ડીવાય બાય ડીએક્સ. આ બાજુમાં વિકલન કરવા માટે બે પદ આપેલા છે સાઇન એક્સ અને લોગ ઓફ સાઇન એક્સ, તો ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. પહેલું પદ અચળ એટલે કે સાઇન એક્સ અચળ, બીજા પદનું વિકલન એટલે કે લોગ ઓફ સાઇન એક્સનું વિકલન, તો વિકલન થશે લોગનું એટલે કે વન અપોન સાઇન એક્સ. બરાબર? આ વિકલન કોનું થયું છે? લોગનું, પણ હજી સાઇન એક્સનું વિકલન બાકી, તો લખવું પડશે ડી ડી એક્સ સાઇન એક્સ. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ એટલે કે લોગ ઓફ સાઇન એક્સ અચળ, પહેલા પદનું વિકલન સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ. ક્લિયર? ચાલો તો વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ બરાબર, અહીંયા સાઇન એક્સ બંને કેન્સલ થશે અને સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ, તો કોસ એક્સ પ્લસ લોગ ઓફ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ક્લિયર? હવે બંને પદમાંથી આપણે કોસ એક્સ સામાન્ય કાઢી શકીએ, તો કોસ એક્સ સામાન્ય લઈએ તો કૌંસમાં વધે વન પ્લસ લોગ ઓફ સાઇન એક્સ, અને હવે ડીવાય બાય ડી એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો વાય જે અહીંયા છેદમાં છે અહીંયા ગુણાકારમાં આવશે, ગુણાકારમાં આવશે વાય એટલે સાઇન એક્સની સાઇન એક્સ ખાત, તો અહીંયા લખીએ વાય એટલે સાઇન એક્સની સાઇન એક્સ ખાત ઇન્ટુ વન પ્લસ લોગ ઓફ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, આ આપણો ફાઇનલ આન્સર આપણને મળશે. ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ નંબર 47. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, શાંતિથી આને સમજો. વાય બરાબર એ રેસ ટુ ટી પ્લસ વન અપોન ટી, અને
एक्स बराबर टी प्लस वन अपॉन टी नी ए घात हो तो dy बाय dx मेळवानुं छे, y नुं x ने सापेक्ष विकलन मेळवानुं छे। मित्रों तो समझिए आ दाखला ने। हवे y बराबर मित्रों आपने आपेलू छे a नी t प्लस वन अपॉन टी घात, तो अहीं चल किंमत आपने t आपेली छे, तो y नुं विकलन कोने सापेक्ष करी शकीए आपणे? t ने सापेक्ष करी शकीए, एटले के dy बाय dt मळे। आपणे तो dy बाय dx मेळवानुं छे, बराबर। ए ज रीते x बराबर t प्लस वन अपॉन टी नी ए घात, अने रकम में आपने आपेलू छे के a छे ई अचल पद छे, एटले के अहीं चल किंमत नी अचल घात छे, तो x नू विकलन पण t ने सापेक्ष थशे, तो आपने dx बाय dt मळे। हवे बन्ने पद उपरथी आपणे dy बाय dx मेळवानुं छे, तो तमने अहीं ख्याल आवो जोईए के आ जे एक्जाम्पल छे प्रचल विधेय नू एक्जाम्पल छे। मित्रों y નું t ને સાપેક્ષ વિકલન થાય છે અને x નું પણ t ને સાપેક્ષ વિકલન થાય છે, પરંતુ આપણે મેળવવાનું શું છે? dy / dx મેળવવાનું છે, ક્લિયર। તો સૌથી પહેલા y નું અને x નું બંને નું t ને સાપેક્ષ આપણે વિકલન મેળવીએ। તો y બરાબર આપેલું છે a raise to t plus 1 upon t। અહીંયા સમજવું પડે મિત્રો, a એટલે અચળ પદ છે અને t એટલે ચલ કિંમત, तो अचल पदनी चल घात आपेली छे, तो अचल पदनी चल घात होय तो विकलन कई रीते थाय? आपणे सूत्र भणी गया छीए मित्रों, a रेस टू x नुं विकलन, a रेस टू x एटले अचल पदनी चल घात होय, तो a रेस टू x नुं विकलन थशे a रेस टू x log a। तो अहींया जे विकलन छे ते a रेस टू x जेवुं विकलन छे, बराबर। तो विकलन करिए, विकलन थशे t ने सापेक्ष एटले के dy / dt a रेस टू x, आखा पद ने आपणे a रेस टू x x धारी लईए, तो एनुं विकलन थशे a रेस टू x एटले के t प्लस 1 अपॉन t इंटु log a, क्लियर। हवे आ विकलन तो a रेस टू x नुं थयुं छे, हजी घात नुं विकलन बाकी छे, तो अहीं आपणे लखशुं dy / dt કૌંસમાં t प्लस 1 अपॉन, क्लियर। चलो तो a रेस टू t प्लस 1 अपॉन t इंटू log a एज इट इज रेवा दीए, आनु विकलन करिए t ने सापेक्ष, तो t नु विकलन थशे 1 अने 1 अपॉन t, 1 अपॉन t एटले t नी माइनस 1 घात, अने एनु विकलन थशे माइनस 1 अपॉन t स्क्वेर। आ विकलन तमने याद होवुं जोईए मित्रों, 1 अपॉन t एटले t नी माइनस 1 घात, तो घात आगळ आवशे, एक घात ओछी थशे, पछी जे माइनस घात छे एने आपणे छेदमां मोकलशुं, क्लियर। तो आ जे विकलन आपणने मळे छे ते dy / dt मळे छे, अने आने आपणे आपशुं परिणाम नंबर पहेलुं, क्लियर। हवे आ ज रीते x नुं पण विकलन मेळवीए, तो x बराबर आपणने आपेलुं छे t प्लस 1 अपॉन t नी a घात। हवे अहीं शुं थशे मित्रों, t ए चल किंमत छे अने a ई अचल पद छे, तो चल किंमत नी अचल घात छे, चल किंमत नी अचल घात, तो एनुं विकलन कई रीते थाय? तो के x नी a घात हती तो एनुं विकलन कई रीते थतुं हतुं? a घात आगळ आवे अने एक घात ओछी थाय, चल किंमत नी अचल घात होय तो घात आगळ आवशे, एक घात ओछी थशे। तो विकलन मेळवी आ पदनुं, तो dx by dt बराबर अचल घात छे ते आगळ आवशे अने एक घात ओछी थशे एटले के a माइनस 1, पण हजी t प्लस 1 अपॉन t नुं विकलन बाकी, तो अहीं लखशुं d by dt t प्लस 1 अपॉन t, क्लियर। चलो तो dx by dt बराबर a अचळ t प्लस 1 अपॉन t नी a माइनस 1 घात अने t प्लस 1 अपॉन t नुं विकलन, t नुं विकलन t ने सापेक्ष थाय 1 अने 1 अपॉन t नुं विकलन थशे माइनस 1 अपॉन t स्क्वेर। आ आपणने मळशे dx by dt, अने आने आपणे आपीए परिणाम नंबर 2। तो हवे dy / dx मेळववानुं छे, तो dy / dx बराबर
શું થશે સૂત્ર આપણે ભણી ગયા છીએ મિત્રો dy by dt ના છેદમાં dx by dt તો dy by dt એટલે આપણું પરિણામ નંબર પહેલું a raised to t plus 1 upon t into log a into 1 minus 1 upon t square છેદમાં dx by dt એટલે આપણું પરિણામ નંબર 2 a into t plus 1 upon t ની a minus 1 ઘાત into 1 minus 1 upon t square clear તો અહીં જોઈ શકીએ મિત્રો 1 minus 1 upon t square અંશમાં અને છેદમાં કેન્સલ ક્લિયર તો હવે શું કરશું મિત્રો તો કે અહીંયા a ની ઘાત છે t plus 1 upon t અને છેદમાં a ની 1 ઘાત છે આધાર સરખો હોય બે પદ ભાગાકારમાં હોય તો ઘાતની શું થાય બાદબાકી થાય તો આ ઘાતને આપણે ઉપર લઈ લઈએ તો a raised to t plus 1 upon t અને minus 1 ઘાત into log a અને છેદમાં t plus 1 upon t ની a minus 1 ઘાત આ આપણો આન્સર મળશે અને કહેશું આપણે dy by dx જોઈએ આ ચેપ્ટરનું સૌથી છેલ્લું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ નંબર 48 ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે sin સ્ક્વેર x નું e raised to cos x ને સાપેક્ષ વિકલિત મેળવો વિકલન કરવાનું છે sin સ્ક્વેર x નું કોને સાપેક્ષ તો કે e raised to cos x ને સાપેક્ષ તો જ્યારે આ પ્રકારના દાખલા હોય મિત્રો તો જેનું વિકલન મેળવવાનું હોય તેને આપણે u કહી દઈએ તો લખીએ ધારો કે u બરાબર sin સ્ક્વેર x અને જેને સાપેક્ષ વિકલન કરવાનું હોય તેને આપણે v કહી દેશું તો v બરાબર e raised to cos x બરાબર તો હવે સમજજે મિત્રો u નું વિકલન કરવાનું છે કોને સાપેક્ષ તો કે v ને સાપેક્ષ તો u નું v ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે એટલે કે આપણે du by dv મેળવવાનું છે ખ્યાલ આવ્યો શું મેળવવાનું છે du by dv તો હવે સમજજે મિત્રો u નું વિકલન કોને સાપેક્ષ થાય છે x ને સાપેક્ષ તો અહીંથી આપણને મળશે du by dx v નું વિકલન પણ કોને સાપેક્ષ થશે x ને સાપેક્ષ તો અહીંથી આપણને મળશે dv by dx પણ આપણે મેળવવાનું શું છે du by dv તો આ કોનો એક્ઝામ્પલ થયો પ્રચલ વિધેયનું એક્ઝામ્પલ થયો ખ્યાલ આવ્યો ચાલો તો u નું x ને સાપેક્ષ વિકલન કરી શકીએ આપણે તો લખીએ માટે du by dx બરાબર sin સ્ક્વેર x નું વિકલન કરીએ તો પહેલા બે ઘાત આગળ આવશે એટલે કે 2 sin x અને હજી sin x નું વિકલન બાકી તો 2 sin x into sin x નું વિકલન થશે cos x એટલે કે du by dx બરાબર 2 sin x cos x આ જ રીતે v બરાબર e raised to cos x છે તો v નું પણ e x ને સાપેક્ષ વિકલન મેળવીએ તો e raised to cos x નું વિકલન શું થાય e raised to cos x પણ હજી ઘાત નું વિકલન બાકી એટલે કે cos x નું વિકલન બાકી તો e raised to cos x as it is cos x નું વિકલન થશે minus sin x તો minus આગળ લઈ લઈએ into sin x આ મળશે આપણને dv by dx clear હવે આપણે તો du by dv મેળવવાનું છે તો લખીએ હવે du by dv બરાબર સૂત્ર શું થશે મિત્રો du by dx છેદમાં dv by dx તો du by dx એટલે કે 2 sin x cos x છેદમાં dv by dx એટલે minus e raised to cos x into sin x તો sin x કેન્સલ માઇનસ આગળ આવશે અને જવાબ આવશે આપણો 2 cos x છેદમાં e raised to cos x આ આપણો du by dv મળશે આપણો ફાઇનલ આન્સર ક્લિયર તો અહીંયા આપણે આ ચેપ્ટરના તમામ એક્ઝામ્પલ પૂરા કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય વિશે માહિતી લઈશું